તમારું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. 2019ના લોકસભા ઇલેક્શનમાં બધી જ પાર્ટીઓ પોતપોતાના મેનિફેસ્ટો રિલીઝ કરી રહી છે. કોંગ્રેસે એમનું 54 પાનાનું હમનીભાઈંગે રિલીઝ કર્યું અને આજે જ બીજેપી એમનું 48 પાનાનું સંકલ્પ પત્ર રિલીઝ કર્યું. એ વિશે હું તમને એક વાત કહું. સૌથી પહેલાં વાત કરીશું ખેડૂતોની. કોંગ્રેસે એમના મેનિફેસ્ટોમાં કિસાનો માટે એક સ્પેશિયલ બજેટની રચના કરવાની વાત કરી છે અને એવું પણ કીધું છે કે અગર કોઈ કિસાન જો લોનની ભરપાઈ ના કરી શકે તો એમના ઉપર ક્રિમિનલ નહીં પણ સિવિલ કેસ થશે. એની સામે બીજેપીએ આવનારા 3 વર્ષમાં કિસાનોની આવક ડબલ કરવાની વાત કરી છે, બમણી. 60 વર્ષથી વધુ ઉંમરના કિસાનો માટે એક પેન્શન સ્કીમ લોન્ચ કરવાની વાત કરી છે અને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપરથી 5 વર્ષ માટે 1 લાખ સુધીની લોન 0% વ્યાજ દરે આપવાની વાત કરી છે. અગર મેનિફેસ્ટોમાં કરેલા વચનો પૂરા થાય તો આશા રાખું છું કે આપણા કિસાનોને સહાય ખૂબ મળે. બીજો મોટો મુદ્દો છે કાશ્મીરનો મુદ્દો. કોંગ્રેસે એમના મેનિફેસ્ટોમાં અફસ્પા એટલે કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ કાઢવાની વાત કરી છે, જ્યારે બીજેપીએ એમના મેનિફેસ્ટોમાં કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટસ એટલે કે સેક્શન 370 કાઢવાની વાત કરી છે. જોવા જઈએ તો સરકાર કોઈની બી આવે, એક કાયદો તો ઓછો થવાનો જ છે. ત્રીજી વાત છે નોકરીની. કોંગ્રેસે એમના મેનિફેસ્ટોમાં 2020 સુધી 22 લાખ નવી નોકરી આપવાની વાત કરી છે, જ્યારે બીજેપીએ 22 ચેમ્પિયન સેક્ટરને સપોર્ટ કરીને એમ્પ્લોયમેન્ટ રેટ વધારવાની વાત કરી છે. સ્ટાર્ટઅપને સપોર્ટ કરવા માટે 50 લાખ સુધીની લોન કોઈપણ વસ્તુ મોર્ટગેજ કર્યા વગર આપવાની વાત કરી છે. એટલે જોવા જઈએ તો આવનારા 5 વર્ષમાં યુથને કાફી ફાયદો રહેશે, રોજગાર અને ધંધાકીય ક્ષેત્રે રાહત રહેશે એવું લાગે છે. ચોથો મુદ્દો છે ગરીબી. કોંગ્રેસના મેનિફેસ્ટોનો સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો એટલે કે ન્યાય સ્કીમ. ન્યાય સ્કીમ દ્વારા એ ગરીબી રેખાની નીચેના 5 લાખ લોકોને વર્ષના 72,000 રૂપિયા આપશે અને 2030 સુધી ગરીબી આપણા દેશમાંથી હટાવી દેશે. એની સામે ભાજપે કીધું છે કે આવનારા 5 વર્ષમાં ગરીબી સિંગલ ડિજિટમાં હશે. આ જોતા એવું લાગે છે કે બીપીએલ કાર્ડ ધારકોની લાઈનો ઘટશે. પાંચમો મુદ્દો છે જીએસટી. કોંગ્રેસ જીએસટી 2.0 લોન્ચ કરશે અને ભાજપ જીએસટીની પ્રોસેસને હજુ પણ સિમ્પલ બનાવવાનો ટ્રાય કરશે. છઠ્ઠો મુદ્દો છે હેલ્થકેર. કોંગ્રેસે રાઇટ ટુ હેલ્થકેર એક્ટની વાત કરી છે, જેમાં એ હેલ્થકેર પર થનારો ખર્ચો વધારશે, જેનાથી એ ફ્રી હેલ્થકેર, ફ્રી મેડિસિન બધું આપી શકશે. જેની સામે ભાજપે 2022 સુધી 1.5 લાખ નવા હેલ્થકેર સેન્ટર્સ ખોલવાની વાત કરી છે. એજ્યુકેશનની વાત કરીએ તો કોંગ્રેસે GDPના 6% ખર્ચો કરવાની વાત કરી છે એજ્યુકેશન ઉપર. રામ મંદિરની વાત કરીએ તો ભાજપે કીધું છે કે રામ મંદિર બનાવવાનો પૂરો પ્રયાસ કરશે. કોંગ્રેસના મેનિફેસ્ટોના જવાબમાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટર અને બીજેપીના લીડર અરુણ જેટલીનું એવું કહેવું થયું કે આ મેનિફેસ્ટો ખાલી ને ખાલી ટેરરિસ્ટ માટે બનાવ્યું છે. આમાં એવી ઘણી બધી સ્કીમો છે જે બિલકુલ અમલમાં મુકાશે જ નહીં અને રાહુલ ગાંધી કરતાં વધારે તો આ મેનિફેસ્ટો મેં વાંચ્યું છે, આવું અરુણ જેટલીએ કીધું. આ બાજુ બીજેપીના મેનિફેસ્ટોના જવાબમાં આપણા રાજ્યસભાના એમપી અને કોંગ્રેસના લીડર અહેમદ પટેલ એવું કહે છે કે સૌથી પહેલાં તો મેનિફેસ્ટોના ફ્રન્ટ પેજ ઉપર કોંગ્રેસમાં લાખો લોકો છે અને બીજેપીના મેનિફેસ્ટોમાં એક જ માણસની તસવીર છે. બીજું અહેમદ પટેલે એવું કીધું કે આ મેનિફેસ્ટો બરાબર 2014ના મેનિફેસ્ટોની નકલ છે, ખાલી આંકડા અને તારીખો બદલી દીધી છે. આ હતા બંને પાર્ટીઓના એકબીજાને રિસ્પોન્સીસ. આશા રાખું છું આ બંને મેનિફેસ્ટોના કી પોઈન્ટ્સ મેં તમારા સુધી પહોંચાડ્યા છે. ધન્યવાદ.